अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। सेल्फ रियलाइजेशन मसल हुए छे, सेल्फ रियलाइजेशन एक्सपीरियंस ऑफ ओनली प्योर सोल विदाउट एनी रिलेटिविटी। सो यू नो व्हाट द सोल इज ऑल अबाउट, राइट? यस। एंड देन यू कैन प्रिडिक्ट व्हाटएवर यू वांट फ्रॉम द सोल। प्रिडिक्ट? या के भाई आज आ भगवान आता है और भगवान आ कया આત્મનું જ્ઞાન થયું હોય ત્યારે કે પ્રિડિક્શન તો ફોરકાસ્ટર તો ઘણા બધા અજ્ઞાની હોય, નાસ્ટ્રાડેમસ હતો એ જ્ઞાની નતો, આત્મજ્ઞાન થયું એની વાત છે। હું શું કહું છું, પ્રિડિક્શન ના જ્ઞાનને આત્મજ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી। એ હાવ અજ્ઞાનીને પણ હોઈ શકે, નોસ્ટ્રાડેમસ જેવા હજારો વર્ષો સુધી શું થવાનું છે એ જોઈ શકે, એને આત્મજ્ઞાન સાથે લેવા દેવા નથી। આવું કહેવા માંગુ છું, આત્મજ્ઞાન એટલે હું કોણ છું એનું ભાન થયું, અને કેવળ જ્ઞાન એટલે હું કોણ છું એનો અનુભવ થયો, પછી પુરુષાર્થ હોય નહીં, પણ આત્મજ્ઞાન થી કેવળ જ્ઞાન સુધી પુરુષાર્થ થયો, સમજાયું? આત્મજ્ઞાન થી કેવળ જ્ઞાન એ પુરુષાર્થ છે, ને કેવળ જ્ઞાન થયા પછી પુરુષાર્થ। આત્મજ્ઞાન તો બધાને થયેલું છે, જેને જેને હું કોણ છું એને ભાન થયું એ બધાને આત્મજ્ઞાન કહેવાય, પણ કેવળ જ્ઞાન ઇટ ઇઝ અ પ્રોસેસ। આત્મજ્ઞાન થી કેવળ જ્ઞાન થવું એટલે નિરંતર આત્માનમાં રહેવાની પ્રક્રિયા, એ પ્રક્રિયામાં જેટલા પાસ થયા એટલી એક્ઝામ ફરતી નહીં આપવાની, ફેલ થાય એટલી, અને જે વખતે 100 ટકા રહી ગયા તો પછી નહીં આપણી, અને 100 ટકા એટલે 48 મિનિટ જ, કેટલી મિનિટ? 48 વિધાઉટ બ્રેક જાય છે। હવે કોઈ કે 48 મિનિટ લાયા ક્યાંથી, તો કે દુનિયાની કોઈ પણ સિદ્ધિને સિદ્ધ કરવી હોય તો 48 મિનિટ કોન્સન્ટ્રેશન થાય તો એ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય વિધાઉટ બ્રેક। પણ એ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે 2 વર્ષ થાય, 12 વર્ષ થાય, 52 વર્ષ થાય, અને પછી અવતારે થાય 48। એક જ સામાયિક લઈને ચાલ્યો જ્યાં મોક્ષ, આ કે એમને એમ નથી, તમે તો શબ્દનો અર્થ જાણો છો, અમે મર્મ કહીએ છે, એવો ચમત્કાર થોડો છે। ઇટ ઇઝ નોટ વેરી ઇઝી, એટલે ઇમ્પોસિબલ નથી, પણ ઇટ્સ અ મેટર ઓફ ફુલ્લી અવેરનેસ વિથ ધ વેલ્યુઝ ઓફ ઓનલી રિયલ નોટ રિલેટિવ। જેટલી રિલેટિવની વેલ્યુ 1 સેન્ટ પણ હશે ઓટોમેટિક જતું રહેશે, વેલ્યુ ઝીરો કરવાની, તો પછી કઈ જાય? ઝીરો થઈ જાય વેલ્યુ રિલેટિવ સત્યની, તો જાય પછી? ધેટ્સ ઇટ, ક્રિયા છે, સમજમાં હોય પણ કોન્સ્ટન્ટ રહે ના, તો એની તો વાત છે પ્રભુ, સમજણ નહીં, સમજણ ઇઝ અ પ્રાઇમરી રિયલાઇઝેશન, સમજણ જુદી વસ્તુ છે। લગ્ન કરે ત્યારે બધાને સમજણ હોય કે આ મારી વાઇફ છે ને હસબન્ડ છે, પણ અનુભવ તો 50-60 વર્ષે થાય કે વાઇફ કોને કહેવાય, બોલતા નથી, તો સમજણ ને અનુભવ છે જમીન આસમાન નો ફેર છે સાહેબ, ને કેટલાકને તો હાથ ભાવ પછી ખબર ના પડે, હા કે એટલું ઈઝી નથી સમજવું। એક ભાઈએ કીધું કે સાહેબ અમાર હસબન્ડ ને વાઇફ ને સમજવામાં શું સમજવાનું અમારે 50-60 વર્ષ પછી, અથવા તો કેટલા અવતારો પછી લોકોને ખબર પડે છે, એનું મેં કહું એ જ સમજવાનું કે હસબન્ડ ને વાઇફ હું નથી એટલું જ સમજવાનું છે, જે હસબન્ડ વાઇફ છે એ હું નથી, આટલું સમજવા માટે લાખ અવતાર થાય ના, સમજાયું? આ જ સમજવાનું, બીજું સમજવાનું શું છે? એક બાજુ કે હું શુદ્ધાત્મા છું, હસબન્ડ વાઇફ એ છું, હું હસબન્ડ વાઇફ છે એ હું નથી એ સમજવું, એને જ સમજ્યું કહેવાય,
એમાં બીજું કઈ સમજવા નથી. લોકો જાણે એટલું અઘરું માને છે ને, આ તો બહુ અઘરું છે સાહેબ, હસબન્ડ ને વાઈફ સમજવું. એટલે ભાઈ એવું નથી અઘરું, એમ એકબીજાને સમજવાનું નથી. આ બે માંથી એકે આપણા નથી એ સમજવાનું છે, બે માંથી એકે આપણે નથી એ સમજવાનું છે. ત્યારે લોકો હસબન્ડ વાઈફ સમજવા બેસી જાય. આ બધું આખું કોરું સાકામાં ગયું જ્ઞાની પુરુષ ની વાત. તો પછી ક્યાં સાહેબ? પણ એટલે મેં શું કીધું, જ્ઞાની પુરુષ ની વાતો બીજો અનુભવી જ્ઞાની પુરુષ સમજાઈ શકે, બીજો ના સમજાઈ શકે ભાઈ. બાકી તો લોકો એમ કે ભાઈ મને વાઈફ સમજતા કેટલા અવતાર થશે, તો ભાઈ એને ક્યાં સમજવાની છે આપણે, કે હસબન્ડ ને ક્યાં સમજવાનું છે? આ બે આપણે નથી એટલું જ સમજવાનું છે, ત્યારે એકબીજાને સમજવા જાય. આ જ્ઞાનીઓની ભાષા સમજવી બિલકુલ અનુભવ વગર અઘરી છે. શબ્દથી તમને અર્થ ખબર પડે, મર્મ ના ખબર પડે. બાકી તો બધું ડિજિટલ હોય, મકાન નામ ઉપર હોય, પૈસા નામ ઉપર હોય, સોનું નામ ઉપર હોય, ભોગવી ના હકો, માલિક છું એટલું જાણવાનું, લઈ જવાય નહીં એવા માલિક. યસ કે નો? માલિક કરા પણ લઈ જવાય. આપણે મ્યુઝિયમમાં જઈએ 100 રૂપિયા આપીને બધું જોઈ શકીએ આપણે, પણ લઈ જવાય? એમાં દુનિયા એ શું છે, વર્લ્ડ ઇઝ અ મ્યુઝિયમ, યુ કેન સી યુઝ બટ નેવર કેરી ઓન, નેવર ટેક ઇટ, લઈ જવાય નહીં. સમજવાનું છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો બીજું શું તારે ખ્યાલ આવે? આધ્યાત્મિક વિજ્ઞાનમાં રિલેટિવ સત્ય એ અજ્ઞાન કે છે લોકો, પણ એવું ના હોય એમ. એ જુદો એંગલ કે છે, સમજો ને દાદા એ શું કીધું કે વેદાંતમાં એવું કીધું, બ્રહ્મ સત્ય અને જગત, અને દાદા એ કીધું બ્રહ્મ પણ સત્ય છે, જગત પણ સત્ય છે, જગત રિલેટિવ સત્ય છે, બ્રહ્મ રિલેટિવ સત્ય છે, એટલે ખોટું નથી. જ્ઞાનીઓની ભાષા સમજવી સહેલી નથી. તમે શબ્દનો અર્થ કરવા જશો ફેલ થશો. બંને સત્ય છે, પેલું રિલેટિવ સત્ય ને પેલું રિયલ. ખોટું ના કહેવાય. શું ના કહેવાય? હસબન્ડ ને વાઈફ છે, મા બાપ છે, છોકરા છે, ખોટું નથી, રિલેટિવ સત્ય છે. અને રિલેટિવ સત્ય બધું કુદરતનું છે, મારું નથી, એ વિજ્ઞાન છે. પણ રિલેટિવ સત્ય છે, નથી ના કહેવાય, તો વ્યવહાર કેમ નો ચાલે? એટલે બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા એટલે ખોટું નહીં, રિલેટિવ પણ સત્ય છે. શું છે? ભલે ટેમ્પરરી પણ સત્ય છે ને. એટલે અહીંયા મિથ્યા એટલે આ લોકોએ ખોટું કીધું, દેટ ઇઝ નોટ કરેક્ટ. વિદાત્મા શું કીધું કે આત્મા સિવાય કશું છે નહીં, ધેટ ઇઝ નોટ કરેક્ટ. સ્વામીજી, આત્મા સર્વવ્યાપક છે તો એ આઉટર સાઇડ વર્લ્ડમાં કે પછી આપણું આપણે લાઈક આપણી પિંડેશ્વર બ્રહ્માંડ એટલે આપણી બોડીમાં જે આત્મા છે રાઈટ, અને એટલે એ રીતે આત્મા સર્વવ્યાપક કે આઉટર સાઇડ નું તો ના કહેવાય રાઈટ, પાંચ તત્વો તો બહાર, તો આત્મા તો સર્વવ્યાપક એટલે બહાર આત્મા કેવી રીતે હોય શકે મળી વગર? આત્મા નું જે જ્ઞાન પ્રકાશ ની રેડિયસ છે એ આખા બ્રહ્માંડ ને અનકવર કરે છે. ઇટ ઇઝ નોટ મેટર ઓફ સાયન્સ. દાખલા તરીકે મને 10 નંબર આવ્યો છે આંખના, દાખલો આપ્યા હોય કે ના હોય મને ખબર નથી, મને 10 નંબર છે તો કશું દેખાય કેમ ના દેખાય? આંખો તો છે તો કે કર્ટેન છે. પછી 9 નંબર હોય તો એના કરતા થોડુંક દેખાય. પછી 8 નંબર હતો વધારે તળવું વધારે દેખાય, ને 1 નંબર હતો સૌથી વધારે દેખાય, પણ ચશ્મા જ ના હોય તો વધુ દેખાય. તો કે જે પ્રશ્ન દેખવાનો નથી, પ્રશ્ન જેનો છે કર્ટેનનો છે. એવું આખું બ્રહ્માંડ ક્યારે દેખાય કે તમારો જે આત્મા છે એની ઉપર રિલેટિવ બિલીફના કર્ટેન ખસી જાય તો આખું યુનિવર્સલ ખુલ્લું થાય. આત્માના પ્રકાશમાં કેપેસિટી છે, પણ કર્ટેન તમારી બિલીફ છે.
તો એ આપણી બોડી પ્રમાણે જ રાઈટ, કારણ કે આત્મા બોડી વગર તો રહી ના શકે, એટલે આઉટર સાઈડ માં તો ના જ, એટલે આત્માનો પ્રકાશ સર્વવ્યાપક કે આત્મા સર્વવ્યાપક કેવી રીતે? આત્મા બ્રહ્માંડના પાંચ તત્વોથી શરીર બન્યું છે અને એની અંદર આત્મા છે, એટલે છ તત્વો થયા. હા, એટલે આપણી બોડી તત્વો એક જ છે, આ તત્વોનું રૂપાંતર છે, પ્લસ માઇનસ નથી. શું નથી? આ જગતમાં કશી વસ્તુ વધ ઘટ થઈ શકે નહીં, રૂપાંતર થાય, ટ્રાન્સફર. સમજાય છે? કશી વસ્તુ જતી ના રહે, પરમેનન્ટ રૂપે અવસ્થા જતી રહે, એલિમેન્ટ તો કાયમ, આ બોડી જતું રહે, બોડી જે પરમાણુ બન્યું છે એ તો પાછા રહે. પછી બ્રહ્માંડ એ અવસ્થા કહેવાય, એમાં આત્મા તો છે રાઈટ? સમજાવ, બ્રહ્માંડ જે છે એ આ જગતની અંદર જીવને નિગોદમાંથી નિર્વાણ સુધી પહોંચવાની પ્રક્રિયાનું પ્લેસ છે. એટલે આકાશ તત્વની અવસ્થા કહેવાય? અવસ્થા તત્વની અવસ્થા ના કહેવાય, પણ તત્વને અવસ્થા રૂપે માનવું. જેમ કે આ આપણા ઘરમાં જે આકાશ છે એને અવસ્થા કહેવાય, મારી ઘરમાં બોડીમાં આકાશ છે એને અવસ્થા કહેવાય, પણ તત્વ રૂપે અવસ્થા નથી. આપણા બોડીમાં જે સ્પેસ છે, આ સ્પેસ છે, એ સ્પેસ નો ભાગ છે. લોકાલોક થી પર સિદ્ધ ક્ષેત્રમાં પણ સ્પેસ છે, સ્પેસ તો હોય ને. ના, એટલે સ્પેસ ના, એટલે સ્પેસ માં આ લોકો લાઈક પાર્ટ કરાય, એટલે સમજવા માટે, એટલે સમજવા માટે. સ્પેસ નામ આમ સ્પીસીસ નથી. ના ના ના, પણ સમજવું તમારે કેવું પડે ને, એટલે ઇનવિઝિબલી સમજવા માટે લોક અને અલોક એવા પાર્ટ કરે છે. પણ લોક અલોક અને લોકાલોક થી પર એ સિદ્ધ ક્ષેત્ર એમ ત્રણ ભાગ પડીએ, એક વસ્તુ ને એક્સપ્લેન કરવા માટે. તો લોકાલોક જે સિદ્ધ લોક છે ત્યાં આત્મા અને સ્પેસ રાઈટ, પણ અલોક માં પછી સ્પેસ જ હોય તો ત્યાં આત્મા ના હોય પછી રાઈટ? જેની પ્રોસેસ ડેવલપમેન્ટની સ્વરૂપ નથી થઈ, એટલે એને નિગોદ કહે છે. નિગોદ માંથી લોકમાં આવ્યો એટલે વ્યવહાર રાશિમાં આવ્યો, ત્યાંથી શું થાય એનું પ્રોસેસ થાય, એને આપણે ડાર્વિનનો થિયરી ઓફ એવોલ્યુશન કહે છે. એ નિગોદમાં ના હોય, લોકમાં હોય. એટલે સ્વામીજી, મેં એક કોનું દાદાની બુકમાં વાંચેલું હતું કે જે સ્પેસ છે રાઈટ, તો એના પાર્ટ, એટલે સમજવા માટે જે પાર્ટ કર્યા છે લોક અને અલોક રાઈટ, સિદ્ધ ક્ષેત્ર ત્રણ ભાગ પડે. તો બ્રહ્માંડ એટલે એમ કે જે સિદ્ધ ભગવાન છે રાઈટ, તો એમના આખા સ્પેસ ની અંદર આખું બ્રહ્માંડ, એટલે બધું બધું, એને લોક અલોક ને લોકાલોક થી પર બધું જ અનકવર થાય, એને બધું જ થાય. યુ આર રાઈટ. ના, એટલે કે જે બ્રહ્માંડ જે છે ને એ સ્પેસની અવસ્થા છે, એટલે બધા તત્વની એક અવસ્થા હોય એમ, એટલે જે સ્પેસ છે રાઈટ, તો એની અવસ્થા રૂપે બ્રહ્માંડ, એટલે એમનો જે સિદ્ધ ભગવાન જે છે રાઈટ, શંકર ભગવાન, તો એ લોકોનો ત્યાંથી એમ કે બ્રહ્માંડ જે છે એ આખી સ્પેસની અંદર એક એક પાર્ટ, લાઈક આખું બ્રહ્માંડ એમને એક એક શું કે ઠળિયા જેવું દેખાય, એમ કે આખું એમ કે, એટલે આખું સ્પેસ અલગ, એટલે બધા તત્વોની અવસ્થા હોય, એટલે સ્પેસ ની અવસ્થા ઇઝ ઇક્વલ ટુ બ્રહ્માંડ. ના ના, સમજાવ શું કહેવા માંગે છે સિદ્ધાંતિ, સમજાવું કે આ દુનિયામાં સ્પેસ શબ્દ ઇઝ ઇક્વલ ટુ યુનિવર્સ કહેવાય. એ યુનિવર્સના ત્રણ ભાગ, જેમાં અલોક આવે એનું નામ નિગોદ, લોક આવે એમાં ચૌદ રાજ લોક, છ દેવલોક, સાત નરક લોક ને મધ્ય લોક, એને લોક કહેવાય. લોક ની બહાર અલોક, એનું બીજું નામ જૈનિઝમમાં નિગોદ આપ્યું. અને લોકા એક મિનિટ, અને લોકાલોક થી પર છે એને સિદ્ધ ક્ષેત્ર કીધું, જ્યાં પ્યોર સોલ છે. લોકે નથી, અલોકે નથી, એટલે અલોક ઇઝ ઇક્વલ ટુ નિગોદ. નિગોદ એટલે ત્યાં પછી ત્યાં આત્મા રોપ ઓફ પ્યોર, રોપ ઓફ સોલ, ત્યાં પ્રોસેસ નથી. લોક માયા ત્યારથી પ્રોસેસ થયો. શું થયું? એટલે એને જૈન પરિભાષામાં અવ્યવહાર રાશિ કીધી નિગોદને, ને વ્યવહાર રાશિ કીધી ચૌદ રાજ નું.
અહીંયા ઘડી જીવની પ્રોસેસ થાય છે. એ પ્રોસેસમાં ચાર ગતિએ ફરી શકે અને અજ્ઞાન નાશ થાય, કર્મ ના બંધાય, તો ચાર ગતિથી મોક્ષે જાય, મુક્ત થાય. એને મોક્ષ કીધું. એટલે લોકાલોકથી પર, અલોકથી પર તો વ્યવહાર રાશિમાં આવ્યો એટલે ક્યારે ફીરથી અલોકમાં જવાનો નથી. અને જે લોક અને અલોકથી પર થઈને લોકાલોકથી પર ગયો એ લોક અને અલોકમાં આવવાનું નથી. આખી આમ પ્રોસેસ છે. એટલે નિગોદ થી નિર્વાણ સુધી પછી પાછો ના. એટલે એમાં એવું હતું કે કોઈ પણ તત્વ હોય એ અવસ્થા વગર ના હોય. એટલે કે બ્રહ્માંડ છે એ અવસ્થા ના હોય, તત્વ ની અવસ્થા ના હોય, પણ કોઈ અવસ્થા તત્વ વગર ના હોય છે એમ બોલો. હા, અવસ્થા બરાબર. લોકોને ઘેર સમજ થઈ જાય. કોઈ પણ અવસ્થા તત્વ વગર ના હોય. અવસ્થા કોને કહેશો? તત્વ તો હોય. એટલે એ શું કહેવા માંગે છે? જ્ઞાનીઓની ભાષા સમજો. એ શું કહે છે? ધારો કે મારા બોડીમાં પણ આકાશ છે, એ સ્પેસ છે. તમારા બોડીમાં સ્પેસ છે, બધાના બોડીમાં સ્પેસ છે, બોડીની બહાર પણ સ્પેસ છે, બરાબર છે, અને આ દુનિયામાં પણ સ્પેસ છે. તો કે સ્પેસ એ શબ્દ એ વિશેષ રૂપે નથી, સ્વરૂપે નથી. ભલે આપણામાં સ્પેસ છે, આ બહાર સ્પેસ છે અને બ્રહ્માંડમાં સ્પેસ છે, પણ એ વિશેષ નથી. નાવ યુ અન્ડરસ્ટેન્ડ ધેટ વે ધી એક્સપ્લેન. મારી બોડી ની સ્પેસ એવું બોલવું હોય તો એક અવસ્થા રૂપે સ્પેસ કહેવાય, પણ એ તત્વ નો જ ભાગ છે. પણ આ બોડી ને બહાર નાખો તો સ્પેસ તો એની જ છે કે બહાર નીકળી ગઈ નહીં. પણ આપણે સ્થૂળ ભાષામાં શું કીધું? પંચમહાભૂતો પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. એવું વિલીન થવાનું નથી હોતું. આ વ્યવહાર ભાષા છે. એટલે આકાર રૂપે હતું, એ આકાર જતો રહ્યો, પણ તત્વથી જ આકાર બન્યો હતો. એ આકાર પાછો નિરાકાર થઈ ગયો. અને એવો આકાર મનુષ્યનો હોય, પ્રાણીનો હોય, દેવલોકનો હોય, નરકલોકનો હોય, ગમે તે આકાર, બધામાં સ્પેસ તો હોય. તો સ્વામીજી, જેમ આ સ્પેસ ને સમજવા માટે ત્રણ પાર્ટ છે, રાઈટ? લોક, અલોક અને તો પછી આત્માને ભી લાઈક ઇન્ડિવિડ્યુઅલ કહે, રાઈટ? તો એ ભી સમજવા માટે જ ના, એ તો ઇન્ડિવિડ્યુઅલ છે, રાઈટ? આત્મા જે મોક્ષે ગયો તે અહીંયા નથી, અને અહીંયા છે તે મોક્ષે નથી ગયો. એક જ હોય તો શું થાય? અડધો અડધો ગયો ના, એ પીસી ગયો ના, ટુકડા ટુકડા ગયા છે સ્વામીજી. પણ નહીં, હું તમે પ્રશ્ન પૂછો તો આપણે વિચાર હોય. આપણે કઈ આપણે પ્રશ્ન પૂછ્યું કે આત્મા એક છે કે અનેક છે, એવો આપણે પ્રશ્ન પૂછ્યો, પ્રશ્ન પૂછવા રાઈટ છે? પણ તો વિચારી કરા કે આત્મા પીસી હશે તમને ખબર છે. હવે જે આત્માઓ મુક્ષે નથી ગયા એ તમને ખબર છે, એ કહો તો પછી કઈ રીતે બોલશો? ઇટ ઇઝ અ પીસીસ, ઇટ ઇઝ પાર્ટ. માટે એવરી સોલ એવા ઇન્ડિવિડ્યુઅલ સોલ, બટ ઇક્વલ પાવર ઇઝ ઇક્વલ, બટ એક્ઝિસ્ટન્સ ઇઝ ઇન્ડિવિડ્યુઅલ. જાય છે. એટલે આ વેદાંત અને જૈનિઝમમાં જે ભાગલા પડ્યા એનું કારણ આ હતું. વેદાંતમાં કીધું એક આત્મા, જેને આત્માને પરમાત્મા છૂટા પડ્યા. પરમાત્મા એટલે એક, અને આપણામાં પરમાત્માનો અંશ છે એને આત્મા કીધું. એટલે જૈનિઝમ અને વેદાંત શું થઈ ગયું? જુદું થઈ ગયું. જૈનિઝમમાં પ્રત્યેક આત્મા કહે છે, વેદાંતમાં એક આત્મા કહે છે. ને તમારામાં એટલે પરમાત્માનો અંશ એ આત્મા, અને આત્મા પરમાત્મામાં મળી જાય, આવું કીધું. જ્યારે જૈનિઝમમાં શું કીધું? કે હું આત્મા છું એવું જાણો ત્યારે તમે આત્મા છો, પણ અનુભવ અને તમને અનુભવ થાય તો તમે જ પરમાત્મા છો, સર્વશક્તિમાન. એટલે આ ડિફરન્સ પડી ગયો. હવે ભગવાનની ભાષામાં ડિફરન્સ હતો, કેના સોરી ભગવાનની દ્રષ્ટિમાં ડિફરન્સ હતો, પણ જયારે સ્પીચમાં આવ્યું ને ત્યારે ભાગ પડી ગયા.